લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. ખાસ કરીને જે આ નોર્મલ કરતા ઊંચું તાપમાન ચાલી રહ્યું છે, જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વંટોળિયા જોવા મળશે, ધૂળભરી આંધીઓ જોવા મળશે અને આ વધારે પડતા ગરમી છે જેને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર છૂટા છવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પણ નોંધાઈ શકે છે. કેમ કે વધુ પડતા ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાશે, લોકલ સિસ્ટમ છે એ થંડરસ્ટોર્મમાં પરિવર્તિત થશે, જેને કારણે જોવા જઈએ તો ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા નોંધાયા હતા. રાજ્યની અંદર અત્યારે હીટવેવનો માહોલ ચાલી રહ્યો છે, જેની અંદર રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે અને અમુક વિસ્તારોની અંદર 43 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે. જોવા જઈએ તો સામાન્ય કરતાં 2 ડિગ્રી તાપમાન અત્યારે આ મે મહિનાના બીજા અઠવાડિયાની જે શરૂઆત થઈ છે એની અંદર પણ સામાન્ય કરતાં 2 ડિગ્રી તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે અને હજુ આખું અઠવાડિયું છે એ તાપમાન છે સામાન્ય કરતાં 2 ડિગ્રી ઉપર રહેશે. ખાસ કરીને જે આ નોર્મલ કરતાં ઊંચું તાપમાન ચાલી રહ્યું છે, જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વંટોળિયા જોવા મળશે, ધૂળભરી આંધીઓ જોવા મળશે અને આ વધારે પડતા ગરમી છે જેને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર છૂટા છવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પણ નોંધાઈ શકે છે. કેમ કે વધુ પડતા ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાશે, લોકલ સિસ્ટમ છે એ થંડરસ્ટોર્મમાં પરિવર્તિત થશે, જેને કારણે જોવા જઈએ તો ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા નોંધાયા હતા અને હજુ આવનારા દિવસની અંદર એટલે કે 14 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને અત્યારે તાપમાન છે જે રીતે ક્રમશ 41 થી 43 ડિગ્રીમાં ચાલી રહ્યું છે, આ તાપમાનની અંદર 11 તારીખ સુધી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી. 11 તારીખથી જે રાહત મળશે એ પણ એકદમ સામાન્ય રાહત હશે, એટલે કહી શકાય કે 1 ડિગ્રીથી લઈ અને 1.6 ડિગ્રી સુધીની રાહત છે એ 11 તારીખથી મળી શકે છે અને 14 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. અને ખાસ કરીને હવે ધીમે ધીમે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ નજીક આવી રહ્યું છે, જેની અંદર જોવા જાય તો અત્યારે જે દક્ષિણ ભારતથી નજીકના જે આપણા ટાપુઓ છે એટલે કે આંદોબાર ટાપુ, નિકોબાર ટાપુ છે, શ્રીલંકા છે અને હિન્દ મહાસાગરના જે ભાગો છે, તમામ ભાગોનું જે તાપમાન છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે. એટલે હવે ધીમે ધીમે ચોમાસું છે એ પણ લગભગ 12 થી 13 દિવસની અંદર ભારત નજીકના જે ટાપુઓ છે એ ટાપુઓ ઉપર 12 થી 13 દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. કેમ કે દક્ષિણનું હવામાન છે એ તમામ દ્રષ્ટિએ જોવા જઈએ તો ચોમાસા માટે અત્યારે ફેવરેબલ બની ગયું છે, એટલે દક્ષિણની અંદર ચોમાસું સક્રિય થઈ રહ્યું છે અને ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. હાલ એટલું જ. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, જૂનાગઢ.